જામનગરની સરકારી પોલિટેકનિક કોલેજના ઇલેક્ટ્રિક વિભાગના વિદ્યાર્થી સંગમકુમાર ગામિત સોટા મહિરાજે જેઓએ છેલ્લા એક વર્ષના અભ્યાસ કર્યા છે અને બે વર્ષથી SSIP અંતર્ગત ડૉક્ટર VS તેજવાણીના માર્ગદર્શન હેઠળ આયન એન્જિન નામનો પ્રોજેક્ટ કરી રહ્યા છે. આ પ્રોજેક્ટ ઇલેક્ટ્રિક પ્રોફેશનલ સિદ્ધાંત ઉપર કાર્ય કરે છે. 40,000ની ગ્રાન્ટ પણ રાજ્ય સરકાર દ્વારા આપવામાં આવી છે. તો દેશને સ્પેસ ટેકનોલોજી અને રોકેટ ટેકનોલોજીનો ખૂબ ઉપયોગી થઈ શકે તેમ છે. વિદ્યાર્થીઓ દ્વારા બનાવવામાં આવેલ આ એન્જિન કઈ રીતે કાર્ય કરે છે તે સમજીએ. આ એન્જિન આયનીકરણની પ્રક્રિયા પર કાર્ય કરે છે. અણુમાંથી ઇલેક્ટ્રોનિક દૂર કરવાથી તે પોઝિટિવ ચાર્જ થાય છે. આ પોઝિટિવ ચાર્જ આયનને જુદી જુદી ગ્રીડથી પ્રગેવિત કરી શસ્ત્ર મેળવી શકાય છે. તેનાથી સ્પેસ ક્રાફ્ટ ચલાવી શકાય છે અને વળી તેનો ઉપયોગ સ્પેસ શટલ અને સેટેલાઇટમાં પણ કરી શકાય છે. માધ્યમ તરીકે આર્ગન ઝેનોન જેવા નિષ્ક્રિય વાયુનો ઉપયોગ કરી શકાય છે. આ પ્રોજેક્ટમાં ઇલેક્ટ્રિક ઇનપુટનો ડાયરેક્ટ શસ્ત્રમાં રૂપાંતર થઈ શકે છે. તો કોઈ રોટેટિંગ પાર્ટ નથી. ઇલેક્ટ્રિક ઇનપુટ તરીકે સોલર કે અન્ય કોઈ પણ પાવર આપી શકાય છે. આ રીતે इंजन के जो एडवांटेजेस है ये जैसे हमारा रॉकेट होता है उसको हम ज़्यादा 3 से 4 मिनट या मैक्सिमम आप 20 मिनट, अच्छा से अच्छा रॉकेट होगा तो उसको 20 मिनट तक आप यूज़ कर सकते हैं. लेकिन ये जो हमारा इंजन है इसको आप कंटिन्यूसली जितने टाइम तक चाहो उतने टाइम तक यूज़ कर सकते हैं. और जहाँ पर हमें ऑक्सीजन या हाइड्रोजन गैस की जहाँ ज़रूरत पड़ती है वहाँ पर सिर्फ हम किसी एक तरह की गैस का ही यूज़ कर सकते हैं. और इसका जो फ्यूल कंजप्शन है वो बहुत ही कम है. इतना कम कि नासा ने जो डॉन मिशन में जो अपना आयन इंजन आयन थ्रस्टर यूज़ किया था उसका जो फ्यूल कंजम्पशन था वो बहुत कम था, करीब 425 ग्राम के आसपास ही था, जो कि 3 साल तक कंटिन्यू चला था उनका डॉन मिशन. तो ये सब उसके कुछ एडवांटेजेस हैं. કુમાર આ પ્રોજેક્ટ મારી અંદરમાં રહીને બનાવ્યો છે. સામાન્ય રીતે સ્પેસમાં જે બળતણ વપરાતું હોય એનાથી ખૂબ પ્રદૂષણ થતું હોય. એક જ વખત એ વપરાતું હોય સાથે સાથે એ આપણા માટે હજારદાર પણ હોય છે. ઘણી વખત એમાં અકસ્માત થવાની શક્યતા રહી છે. આની અંદર અમે ઇલેક્ટ્રિકલ ઇનપુટ લઈ અને એનાથી થ્રસ્ટ જનરેટ કરી જે ભવિષ્યના સ્પેસ શટલમાં રોકેટ ટેકનોલોજીમાં સેટેલાઇટ છોડવાની જે પ્રોસેસ છે એ બધામાં જો આનો ઉપયોગ કરવામાં આવે તો પ્રદૂષણ નિવારી શકાય છે. આમાં બહુ થોડી ઘણી ઇલેક્ટ્રિસિટી જોઈએ જે સોલારમાંથી ડાયરેક્ટ લઈ શકાય છે એટલે પ્રદૂષણ પણ નિવારી શકાય છે. આવનારા સમયમાં આ એક મોટો ચમત્કાર બની શકે એમ છે. અમે એનું શરૂઆતનું પરીક્ષણ પૂર્ણ કરેલ છે. આ પ્રોજેક્ટ SSIP સ્ટુડન્ટ સ્ટાર્ટઅપ અને ઇનોવેશન પોલિસી અંતર્ગત સરકારશ્રીની અમને એમાં 40,000ની ગ્રાન્ટ પણ મળેલી છે. કમિટીએ એના સિદ્ધાંતને એના કામને ઇન્ડસ્ટ્રીયલની કમિટીએ એને મંજૂર કર્યું છે. આગળ અમે એને ટેસ્ટિંગ કરવા માંગીએ છીએ. એ માટે અમે ઇસરો છે, સ્કાયરૂટ છે, એ બધાને અમે મેલ કરેલા છે જે અત્યારે પ્રોસેસમાં છે. અમે એના માટે આશાવાદી છીએ. અમે છેલ્લા 2 વર્ષથી 700 સંગમ છે એમાં છેલ્લા 2 વર્ષથી કામ કરે છે. 1.5 વર્ષ એની કેલ્ક્યુલેશન એની ડિઝાઇનમાં ગયું અને છેલ્લા 8-8 મહિનાથી અમે બનાવીએ છીએ. આ બનાવવા માટે અમને ખાસ તો અમારા આચાર્યશ્રી એ કે ઝાલા સાહેબ, VR ગોટરાવાલા મેડમ, બોરસણિયા સાહેબ SSIP કોઓર્ડિનેટર છે, પછી જગડ સાહેબ, મેગાબેન ચાવડા છે, આ બધાનો અમને ખૂબ સહકાર. સતત 24 કલાક સમાચાર જોવા માટે ડાઉનલોડ કરો ETV ભારત એપ.